નો બે અંકની કેટલી ધન સંખ્યાઓ પાંચ વડે વિભાજ્ય હોય પાંચમા ચેપ્ટરનો આ દાખલો છે સમાંતર શ્રેણીનો કે બે અંકની કેટલી ધન સંખ્યાઓ સાત વડે વિભાજ્ય હોય કેટલી ધન સંખ્યા કેટલી એટલે કે એન શોધવાનું છે એટલે કેટલી ધન સંખ્યા સંખ્યાઓની ગણતરી કરવાની છે કેટલી સંખ્યા હશે તો આપણે શોધવાનું છે એન હવે એન શોધવું હોય તો આપણી પાસે એની કિંમત હોવી જોઈએ ડીની કિંમત હોવી જોઈએ અને એનની કિંમત હોવી જોઈએ ત્રણ કિંમતો જો હોય તો આપણને એનની કિંમત મળી જાય સૌથી પહેલા આપણે એક સમાંતર શ્રેણી બનાવવાનો ટ્રાય કરીશું કેવી રીતે અહીં લખ્યું છે બે અંકની કેટલી ધનસંખ્યાઓ સાત વડે વિભાજ્ય હોય હવે સૌથી પહેલા આપણે વિચારવાનું કે બે અંકની સંખ્યા શરૂ ક્યાંથી થાય છે તો બે અંક આવે એવી સંખ્યા દસ છે જે સૌથી નાની સંખ્યા છે કેમ કે બે અંકની સંખ્યા શરૂ થાય દસ થી પરંતુ અહીંયા કે છે કે સાત વડે વિભાજ્ય હોય તો સાતના ઘડિયામાં દસ ના આવે એટલે દસ સંખ્યા ના ચાલે પછી અગિયાર જઈએ તો અગિયાર બી ના ચાલે બાર જઈએ તેર ચૌદ તો ચૌદ સંખ્યા એવી છે ચૌદ સંખ્યા જે છે જે બે અંકની પણ છે અને સાત વડે વિભાજ્ય છે એટલે સૌથી પહેલા આપણે પહેલી એવી સંખ્યા શોધી લેવાની જે સાત વડે વિભાજ્ય હોય તો આપણને ચૌદ મળી ગઈ હવે પહેલી સંખ્યા મળી જાય એટલે બીજી ત્રીજી ચોથી હવે આપણને ઝડપથી મળી જાય કેવી રીતે સાત સાત ઉમેરી દો સાતના ઘડિયામાં સાત દો ચૌદ પછી સાત તરીકે સાત ચોક અઠ્યાવીસ તો આ રીતે આપણને સમાંતર શ્રેણી મળી ગઈ હવે એક આપણે સંખ્યા શોધવાની છેલ્લી જેમ આપણે પહેલી શોધી એવી છેલ્લી શોધવાની તો બે અંકની સૌથી છેલ્લી સંખ્યા કઈ એટલે બે અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ નવ્વાણું તો નવ્વાણું ચેક કરીએ કે આ સાત વડે વિભાજ્ય છે સાત વડે ભાગ ચાલે છે ઝીરો વધવી જોઈએ તો નવ્વાણું છે એ સાત વડે વિભાજ્ય નથી હવે એનાથી એક ઓછી એટલે અઠ્ઠાણું ચેક કરીએ સાત એકુ સાત નવમાંથી સાત જાય બે ઉપરથી ઉતાર્યા આઠ સાત ચોક અઠ્યાવીસ એટલે કે ભાગ ચાલી ગયો તો બે અંકની સૌથી મોટી સંખ્યા જે વડે વિભાજ્ય ચાલે સંખ્યા છે તો તો આમ આપણને છેલ્લી સંખ્યા મળી ગઈ સૌથી પહેલા આ રીતે તમારે સમાંતર શ્રેણી બનાવી લેવાની હવે આપણે શોધવાનું છે એન તો હવે આપણે એ એની કિંમત મળી જાય ની કિંમત મળે અને એન ની ચલો એની કિંમત એટલે પહેલી સંખ્યા એટલે એ એટલે ચૌદ કે એ ટુ માઇનસ એ વન એ ટુ એટલે કે બીજું પદ એ વન એટલે પહેલું પદ એકવીસમાંથી સાત વધે એટલે ડીની કિંમત મળી ગઈ સાત પછી અઠાણું એટલે છેલ્લી સંખ્યા છે જેને આપણે એ એન કહીએ છીએ તો એ એન ની કિંમત મળી ગઈ અઠ્ઠાણું શોધવાનું શું છે કેટલી ધન સંખ્યા કેટલી સંખ્યા એટલે એન એનની કિંમત આપણે શોધવાની છે તો આ રીતે આપણે લિસ્ટ બનાવી લીધું આપણે સૂત્ર મૂકીશું કે કિંમત કિંમત છે તો લખીશું ચૌદ વત્તા એન શોધવાનું છે અને ડી એટલે સાત ચૌદ પ્લસ માં છે બરાબરની આ તરફ આવે તો માઇનસમાં માં તો ચૌદ ઓછા અઠ્ઠાણું ઓછા ચૌદ આ બાજુ એન ઓછા એક વધે અને સાત વધે અઠાણું માંથી ચૌદ બાદ કરો ચોર્યાસી બરાબર એન ઓછા એક અને સાત એની જગ્યાએ છે સાત છે ગુણાકારમાં છે બરાબરની આ તરફ આવે તો ભાગાકારમાં તો ચોર્યાસી છેદમાં સાત એન ઓછા એક એની જગ્યાએ છે બાર સિત્તા ચોર્યાસી થાય તો બાર બરાબર એન ઓછા એક ઓછા એક બરાબરની આ તરફ આવે તો પ્લસ એક તો બાર વધતા એક બરાબર એન આ બાજુ માત્ર હવે એન વધે કેમ કે માઇનસ એક આ તરફ આવ્યો તો થઈ બાર ને એક તેર તો તેર બરાબર આપણને એનની કિંમત મળી કે તેર અહીંયા કહે છે કેટલી ધન સંખ્યાઓ સાત વડે વિભાજ્ય હોય તો લખવાનું કે તેર ધન સંખ્યા સાત વડે વિભાજ્ય હોય

બે કિંમત હોય તો જ આપણે દાખલો સોલ્વ કરી શકીશું હવે આપણને રકમમાં ના એની કિંમત આપી છે ના ડીની આપી છે પણ બે કિંમતો આપી છે બે પદની એક છે બારમું પદ બારમા પદની કિંમત ચાર છે અને વીસમા પદની કિંમત -20 વીસ છે તો જ્યારે પણ યાદ રાખવાનું કે જ્યારે પણ રકમમાં એ અને ની કિંમત ન આપે એટલે એ અને ની કિંમત જો શોધવી હોય તો સમીકરણ બનશે કેવી રીતે આપણે સૌથી પહેલા બારમું પદની કિંમત આપી છે કિંમત એટલે કે આપણે આ લખી શકાય એ ટુ ત્રીજું પદ એટલે એ થ્રી એમ બારમું પદ એટલે એ બારની કિંમત ચાર લખી વીસમું પદ આપ્યું છે એટલે આપણે એ વીસ બરાબર માઇનસ વીસ લખી શકાય હવે આપણે બારમા પદનું સૂત્ર તો બારમા પદનું સૂત્ર શું આવે અગિયાર ડી કોઈ પણ પદનું સૂત્ર જો તમારે લખવું હોય તો એ લખવાનું પ્લસ કરવાનું અને જે પદ આપે ને એનાથી એક ઓછા ડી કરી દેવાના તો બારમું પદ એ બાર છે એટલે એ વત્તા અગિયાર ડી તો એ વત્તા અગિયાર ડી બરાબર ચાર થાય એવી રીતે વીસમાં પદનું સૂત્ર તો એ વત્તા ઓગણીસ ડી બરાબર વીસ તો આ રીતે આ પહેલું સમીકરણ બની ગયું આ બની ગયું સમીકરણનો સમી અગિયાર ડી બરાબર ચાર એના નીચે બીજું સમીકરણ લખીશું એ વત્તા ઓગણીસ ડી બરાબર માઇનસ વીસ બંનેનો લોપ કરીએ લોપ એટલે કે બાદ બાકી હવે જો અહીંયા એ એ સરખા છે પણ આ એ ક્યારે લોપ થાય જ્યારે બંનેની જે નિશાની અલગ અલગ હોય અત્યારે બંનેની જો પ્લસ છે એટલે નીચેવાળું જે સમીકરણ છે તે બધાની નિશાની આપણે ચેન્જ કરીશું એટલે એની નિશાની માઇનસ ઓગણીસ ડીની પ્લસ છે એટલે માઇનસ અને ની માઇનસ છે તો પ્લસ હવે એ અને એ અલગ અલગ થઈ ગઈ નિશાની બંને સરખા છે એટલે લોપ થઈ જાય માઇનસ છે અહીંયા વીસ અને ચાર વીસ પણ પ્લસમાં ગણાય ચાર પણ પ્લસમાં છે તો વીસ ને ચાર ચોવીસ થાય ડી બરાબર ચોવીસ એની જગ્યાએ છે માઇનસ આઠ બરાબરની આ તરફ જાય તો

33 ને ચાર એટલે કે સાડત્રીસ તો એની કિંમત આપણને મળી ગઈ સાડત્રીસ તો આમ એની કિંમત શોધી લીધી ડીની કિંમત શોધી લીધી શોધવાનું છે એનમું પદ એટલે આપણે એ એન સૂત્ર મૂકીશું તો એ એન બરાબર એ પ્લસ એન વન ડી ચાલો હવે એનમું પદ એટલે જવાબમાં પણ એન આવશે એની કિંમત છે સાડત્રીસ વધતા એનનું એન ઓછા એકનું એક

તે લમઘન ઓગાળીને ચાર પોઈન્ટ બે સેમી વ્યાસ વાળી ગોળીઓ બનાવવામાં આવે તો કેટલી ગોળીઓ બને ખૂબ જ ઇઝી દાખલો છે માત્ર થોડો સમજવો પડશે સૌથી પહેલા આપણને કહે છે કે લમઘન છે તો લમઘનનું આપણને ઘનફળ આપ્યું છે છાસઠ ગુણ્યા બેતાલીસ ગુણ્યા એકવીસ એનું માપ આપણને આપી દીધું છે હવે લમઘનને ઓગાળીને આપણે ગોળીઓ ગોળીઓ એટલે ગોલક તો ગોળીઓ બનાવવામાં આવે છે તો કે છે કેટલીક ગોળીઓ બને અને ગોળીનું એક ગોળીનું આપણને વ્યાસ પણ આપ્યું છે ચાર પોઈન્ટ બે હવે આપણે એક આકારને ઓગાળીને બીજો આકાર બનાવીએ યાદ રાખવાનું બંનેનું ઘનફળ સેમ જ હોય એક જ હોય અહીં લમઘન છે એને ઓગાળીને આપણે ગોળીઓ બનાવીએ છીએ તો લમઘનનું જે ગનફળ હશે એ જ ગનફળ ગોળીનું પણ હશે ગોળી એટલે કે ગોલક તો સૌથી પહેલાં આપણને જે વસ્તુ આપી છે તેનું એક લિસ્ટ આપણે બનાવી લઈએ સૌથી પહેલાં આપણને લમઘનનું ગનફળ આપ્યું છે અને બીજું આપ્યું છે ચાર પોઈન્ટ બે સેમી વ્યાસવાળી ગોળી યાદ રાખવાનું જ્યારે પણ જ્યારે પણ રકમમાં વ્યાસની કિંમત આપે તો સૌથી પહેલું કામ કરવાનું કે એને ત્રિજ્યામાં ફેરવી લેવાનું કારણ કે કોઈ પણ સૂત્ર વ્યાસમાં નથી બધા સૂત્રના અંદર કામ પડે છે એટલે આપણે ચાર પોઈન્ટ બે સેમી વ્યાસ છે તેને આપણે ફેરવી દઈશું કેવી રીતે સૌથી પહેલા આપણે લખીએ ગોળી નું વ્યાસ બરાબર ચાર પોઈન્ટ બે સેમી માટે ગોળીની ત્રિજિયા ગોળીની તરીકે લખીએ છીએ કિંમત સોરી ત્રિજ્યાની કિંમત મળી ગઈ બે પોઈન્ટ એક સેમી હવે મેં તમને કહ્યું પેલા જ કે આપણે એક આકારને ઓગાળીને બીજો આકાર બનાવીએ તો બંને આકારના ઘનફળ સમાન હોય તો આપણે એમ લખી શકીએ ઘનફળ બરાબર ગોલકનું ઘનફળ ગોળી એટલે ગોલક ગોલકનું ઘનફળ શોધવાનું શું છે અહીંયા આપણે ઘનફણ થી શોધવાનું શોધવાનું છે કે કેટલીક ગોળીઓ મને ગોળીની સંખ્યા શોધવાની છે એટલે આપણે ગુણ્યા એન લખવું પડે એન એટલે ગોળીની સંખ્યા એટલે છેલ્લે આપણને એનની કિંમત મળશે ચલો હવે આપણે સૂત્ર મૂકીશું કિંમત મૂકીશું અને આપણને ની કિંમત મળી જશે નું ઘનફળ લમઘનનું ઘનફળનું સૂત્ર છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર ગોલકનું ઘનફળ ગોળી એટલે ગોલક ગોલકનું ઘનફળ છે ચાર છેદમાં ત્રણ પાય આર નો ઘન ગુણ્યા એન તો છે કિંમતો બાવીસ છેદમાં સાત ગુણ્યા આર આર એટલે ત્રિજ્યા કોની ત્રિજ્યા ગોલકની ગોળક એટલે ગોળી તો ગોળીની ત્રિજ્યા છે બે પોઈન્ટ એક પણ ત્રણ ઘાત છે એટલે બે પોઈન્ટ એક ગુણ્યા બે પોઈન્ટ એક ગુણ્યા બે પોઈન્ટ એક અને તો છે તો આપણે દૂર કરીએ તો એકવીસ આ બધું જેમ છે તેમજ લખ્યો ચાર છેદમાં ત્રણનું ચાર ત્રણ બાવીસ છેદમાં સાતનું બાવીસ પોઈન્ટ દૂર કરીશું એટલે અહીં પોઈન્ટ દૂર થાય તો એકવીસ વધે તો એકવીસ છેદમાં આવે કેમ કે પોઈન્ટ પછી એક અંક છે અહીંયા પણ એકવીસ છેદમાં દસ અહીંયા પણ એકવીસ છેદમાં દસ ગુણ્યા એન શોધવાનું છે આપણે એન તો એન ને અહીંયા જ મૂકો બાકી બધી જે સંખ્યાઓ છે એનના આગળ એ બધી સંખ્યા બરાબરની બીજી બાજુ જાય એનો મતલબ કે જે અંશમાં હશે એ બધી સંખ્યાઓ છેદમાં જ હશે જે છેદમાં છે તે બધી સંખ્યાઓ અંશમાં જશે તો હવે છાસઠ ગુણ્યા બેતાલીસ ગુણ્યા એકવીસ એની જગ્યાએ છે ગુણ્યા આ ત્રણ સાત દસ 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 આ બધી સંખ્યા અંશમાં આવશે એટલે ત્રણ સાત દસ દસ અને દસ છેદ ઉપરની જે સંખ્યાઓ છે ચાર ગુણ્યા બાવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ શું વધ્યું માત્ર એન એટલે બરાબર એન એટલે આ બધી સંખ્યાને બરાબરની એક બાજુ લઈ ગયા અહીં માત્ર એન વધ્યું કેમ કે આપણે શોધવાનું છે ગોળીની સંખ્યા હવે આપણે સાદુ રૂપ આપીએ ભાગ ચલાવીએ સૌથી પહેલા ત્રણ સિત્તા એકવીસ સાત સાત કેન્સલ થાય એકવીસ એકવીસ કેન્સલ થાય બાવીસ તરી છાસઠ થાય એકવીસ દુ બેતાલીસ થાય બે દુ ચાર થાય અને બે પંચા દસ થાય તો તમે જોઈ શકો છો કે છેદમાં હવે કશું નથી વધ્યું હવે માત્ર અંશમાં ત્રણ વધ્યા આ દસ વધ્યું આ દસ વધ્યું અને પાંચ વધ્યા આટલી સંખ્યા વધી આ બધાનો આપણે કરીશું ગુણાકાર તો ત્રણ ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા પાંચ દસે દાન સો સો પંચા પાંચસો પાંચસો તરી પંદરસો એટલે

એનો મતલબ બે શંકુ છે એ બંનેના ઘનફળનો ભાગાકાર ગુણોત્તર ગુણોત્તર તો જે વસ્તુ આપી છે તેનું એક આપણે લિસ્ટ બનાવી લઈએ સૌથી પેલા આપણને ત્રિજ્યાઓનો ગુણોત્તર ત્રિજ્યા એટલે આર કહેવાય બે શંકુ છે એટલે એકની ત્રિજ્યા આપણે આર વન ગણીશું અને બીજાની ત્રિજ્યા આર ટુ ગણીશું તો અહીં કહે છે ગુણોત્તર એટલે જેમ એટલે શોધવાનું છે કે એચ વન છેદમાં એચ ટુ આપણે શોધવાનું છે ઊંચાઈ એટલે એચ બે શંકુ છે એકની ઊંચાઈ એચ વન ગણીએ બીજાની ઊંચાઈ એચ ટુ ગણીએ બાકી આપણને એક વસ્તુ આપી છે બે શંકુના ઘનફળનો ગુણોત્તર તો આપણે ઘનફળનું સૂત્ર લખીશું તો લખીએ આપણે કે પ્રથમ શંકુનું ઘનફળ છેદમાં બીજા શંકુનું ઘનફળ બીજા શંકુનું ઘનફળ તો આ બંને ઘનફળનો ગુણોત્તર આપ્યો છે ચાર જેમ પાંચ એટલે ચાર છેદમાં પાંચ હવે આપણે શંકુનું ઘનફળનું સૂત્ર લખીએ તો શંકુ નું ઘનફળ એટલે એક છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ પણ લખીશું શંકુ ઘનફળ એટલે એક છેદમાં પાંચ તો આપેલા છે હવે અહીંયા આ પહેલા શંકુનું છે ઘનફળ એટલે આપણે આર ને આર વન નામ આપીશું એચ ને એચ વન એવી રીતે નીચે બીજા શંકુનું છે એટલે આને આપણે આર ટુ નામ આપીશું એચને પણ ટુ નામ આપીશું તમે જોઈ શકો છો એક છેદમાં ત્રણ એક છેદમાં ત્રણ કેન્સલ થાય કેમ કે બંને બંને અલગ અલગ છે અને એની કિંમત પણ અલગ અલગ છે વધીએ શું તે આપણે લખી નાખીએ આર નો વર્ગ એચ વન છેદમાં આર નો વર્ગ એચ ટુ બરાબર ચાર છેદમાં પાંચ હવે આપણી પાસે આર વન અને આર ની કિંમત છે બે અને ત્રણ તો આર વનની જગ્યા આપણે લખીશું બે પણ વર્ગ તો છે એટલે આર ટુ આર જગ્યા આપણે લખી શકાય ત્રણ એટલે ત્રણ પણ વર્ગ છે અને એચ વન શોધવાનું છે એટલે આપણે ગુણ્યા એચ વન લખીએ અને ગુણ્યા એચ ટુ લખીએ ચાર છેદમાં પાંચ તો છે ચાર છેદમાં પાંચ બેનો વર્ગ ચાર થાય ત્રણનો વર્ગ નવ થાય એચ વન છેદમાં એચ ટુ બરાબર ચાર છેદમાં પાંચ શોધવાનું છે આપણે એચ વન એચ ટુ એટલે આ ચાર છેદમાં નવ છે એને બરાબરની આ તરફ લઈ જઈએ ચાર અંશમાં છે બરાબરની આ તરફ જાય છેદમાં જાય નવ છેદમાં છે બરાબરની આ તરફ જાય તો અંશમાં જાય આ બાજુ હવે એચ વન છેદમાં એચ ટુ વધે આ બાજુ ચાર છેદમાં પાંચ તો છે જ આ ચાર અંશમાં હતો એટલે છેદમાં જશે આ નવ છેદમાં હતો તો અંશમાં જશે ચાર ચાર

અને પાસાની વાત થાય છે એટલે તમને યાદ હોવું જોઈએ કે જો પાસાને એક વાર ઉછાળીએ તો કેટલા પરિણામ મળે અને પાસાને બે વખત ઉછાળીએ તો કેટલા મળે અહીંયા કહે છે કે પાસાને બે વખત ઉછાળવામાં આવે છે તો યાદ રાખવાનું કે જ્યારે પણ પાસાને બે વાર ઉછાળીએ હવે એક પાસાને તમે બે વાર ઉછાળો અથવા બે પાસાને એક વાર ઉછાળો તો ટોટલ છત્રીસ પરિણામ મળે તો આપણે અહીંયા લખીશું કે પાસાને બે વખત ઉછાળતા પાસાને બે વખત ઉછાળતા મળતા કુલ પરિણામ બરાબર છત્રીસ એટલે પાસાને બે વખત જો આપણે ઉછાળીએ તો કુલ પરિણામ આપણને છત્રીસ મળે હવે છત્રીસ કેવી રીતે મળે તે તમને આવડવું જોઈએ જે તમને અહીંયા દેખાઈ રહ્યું હશે હવે શોધવાનું છે આપણે કે ઉપરના પુષ્ટ પર પાંચ મળે નહીં પુષ્ઠ એટલે શું જો છત્રીસ પરિણામ મળે તો તમને છત્રીસ કાઉસ દેખાતા હશે એક એક બે એક ત્રણ તો એના અંદર જે કાઉસ છે એને કહેવાય પુષ્ઠ સપાટી પણ કહેવાય પુષ્ઠ પણ કહેવાય અમુક દાખલાના અંદર સપાટી હોય છે શબ્દ આના અંદર પુષ્ટ છે તો એક પુષ્ઠ એટલે એક કાઉસ તો ટોટલ છત્રીસ કાઉસ છે એ એનો મતલબ કે છત્રીસ પુષ્ઠ છે હવે આપણને શોધવાનું છે કે ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં એટલે કે એ છત્રીસ પુષ્ઠના અંદર છત્રીસ કાંસના અંદર પાંચ ના હોવું જોઈએ એટલે એક પણ વખત ના હોવો જોઈએ બે પણ એટલે પાંચ હોવો જ ના જોઈએ તો હવે તમે ગણો કે છત્રીસ કાંસ છે છત્રીસ પુષ્ઠ છે છત્રીસ પુષ્ઠના અંદર કેટલા એવા પુષ્ઠ છે જેમાં પાંચ છે તો જેટલા પૃષ્ઠમાં પાંચ હોય એને બાદ કરી દો જેટલા વધે એ તમારો જવાબ કહેવાય તો અહીં તમે જોઈ શકો છો અહીંયા આપણે એને ઘટના એ ધારીએ ઘટના એ બરાબર ઉપરના પુષ્પ પર પાંચ મળે નહીં તો લખીએ ઉપરના પુષ્પ પર પાંચ મળે નહીં ઘટના એ બરાબર છત્રીસ પુષ્ઠ છે છત્રીસ પુષ્ઠમાંથી ટોટલ અગિયાર એવા પુષ્ઠ છે જેમાં પાંચ છે જુઓ એક તો પાંચની લાઈન છે જે ઉપરથી છે પાંચ એક પાંચ બે પાંચ હશે અને છત્રીસ માંથી અગિયાર પુષ્ઠ ને વાત કરી દો એટલે પચીસ પુષ્ઠ વધે જેમાં પાંચ ન મળે તો ઘટના એ બરાબર પચીસ લખીશું સંભવના શોધી બરાબર ઘટના એ ના પરિણામ છેદમાં કુલ પરિણામ પરિણામ ઘટના એના છે પચીસ છેદમાં કુલ પરિણામ છે આપણી પાસે છત્રીસ તો પી ઓફ એ બરાબર પચીસ છેદમાં છત્રીસ આપણે જોઈએ ત્રીસ નંબર દાખલો જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે ચાર અને એક હોય તેવી દ્વિગાદ બહુપદી મેળો આગળના પેપરમાં પણ આવો દાખલો આપણે ગણાવ્યો છે ખૂબ જ ઈઝી છે આપણને જે બે કિંમત આપી છે એમાંથી એક કિંમત છે અને એક કિંમત છે શૂન્યોના ગુણાકારની સૌથી પહેલા આપણે શૂન્યોને ધારી લેવાનું શું ધારીશું આલ્ફા અને બીટા તો આપણે ધારીએ ધારો કે આપેલ બહુપદી આપેલ બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છેલ્ફાબીટા ધરી લેવાનું હવે આપણે લખીએ શૂન્યોનો શૂન્યોનો સરવાળો લખીએ પેલા શૂન્યોનો સરવાળો સરવાળો એટલે શૂન્ય એટલે આલ્ફા બીટા એનો કરવાનો છે સરવાળો એટલે આપણે આલ્ફા વત્તા બીટા લખીશું ઉપર આપણને રકમમાં જે ચાર આપેલા છે જુઓ કે શૂન્યોનો સરવાળો ચાર છે એટલે આલ્ફા વત્તા બીટા બરાબર ચાર લખી શકીએ તો આલ્ફા વત્તા બીટાની કિંમત મળી આપણને ચાર એવી રીતે હવે આપણે શૂન્યોનો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર એટલે શૂન્યો એટલે આલ્ફા અને બીટા એટલે આલ્ફા ગુણ્યા બીટા જેની કિંમત આપણને આપી છે જો ગુણાકાર એક છે જ્યારે પણ તમને રકમમાં શૂન્યોનો સરવાળાની કિંમત અને શૂન્યોના ગુણાકારની કિંમત આપે અને શોધવાનું હોય દ્વિગાદ બહુપદી તો તેના માટેનું એક સૂત્ર યાદ રાખવાનું કે પીઓફેક્સ બરાબર કે મોટા કાઉસમાં એક્સ નો વર્ગ માઇનસ આ સૂત્ર છે જે તમારે યાદ રાખી લેવાનું છે હવે કેના કે ના કે એક્સના વર્ગનું એક્સના વર્ગ ઓછાના ઓછા આલ્ફા વત્તા બીટા જેની કિંમત છે આપણી પાસે ચાર એટલે ચાર લખીશું એક્સ તો છે વત્તા આપણો દાખલો એકત્રીસ નંબરનો દાખલો દ્વિગાદ બહુપદી ત્રણ એક્સ નો વર્ગ ઓછા એક્સ ઓછા ચાર ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો આપણને એક બહુપદી આપી છે તેના આપણે શૂન્યો શોધવાના છે અને તેના શૂન્યો અને વચ્ચેનો ચકાસવાનો છે છે ખૂબ જ સૌથી જે આપણને બહુપદી આપે તે લખી દેશો એટલે ત્રણ પદ આપણને આપેલા છે હવે ત્રણ પદ આપે એટલે છેલ્લું પદ અને પહેલા પદ છેલ્લું પદની સંખ્યા અને પહેલા પદની સંખ્યા આ બંનેનો કરવાનો ગુણાકાર અહીં ચાર છે અહીં ત્રણ છે ચાર તરી બાર એનો મતલબ

અને ચારમાંથી ત્રણ બાદ કરો તો એક પરંતુ આપણે માઇનસ એક લાવો છે જવાબમાં એટલે આજે મોટી સંખ્યાને માઇનસ લખીશું નાની સંખ્યા આગળ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ચારમાંથી ત્રણ જાય તો એક પણ મોટી સંખ્યા માઇનસમાં છે એટલે માઇનસ એક એનો મતલબ કે હવે આ માઇનસ એક્સની જગ્યાએ આપણે માઇનસ ચાર એક્સ અને પ્લસ ત્રણ એક્સ તે લખીશું પહેલું પાત એની જગ્યાએ છે ત્રણ એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ ત્રણ એક્સ અને છેલ્લું પદ જગ્યા છે આ બાજુ ત્રણ વધે બે એક્સ હતા એમાંથી એક એક્સ બાર આવી ગયો એટલે માત્ર એક એક્સ વધે ઓછા ચાર એક્સમાંથી ચાર એક્સ આવી ગયો બાર એટલે માત્ર ચાર વધે અહીંયા પ્લસ છે તો પ્લસ થોડી થોડી છોડીને આ જે કાઉસ છે તે કાઉસ લખી દઈશું ત્રણ એક્સ ઓછા ચાર બરાબર ઝીરો હવે આ કાઉસનું પહેલું પદ આનું પહેલું પદ બંનેમાં શું ખૂટે છે કશું નહીં અહીંયા પણ ત્રણ છે અહીંયા પણ ત્રણેક્સ છે તો કશું ના ખૂટે એટલે આપણે એક લખી દેવાનું બંને કાઉસ સેમસંગ થઈ ગયા એટલે એક વાર લખીએ અને આ જે વધ્યું એક્સ વત્તા એક એને આપણે એક કાઉશમાં લખીશું બરાબર ઝીરો ઝીરો બંને કાઉસના પાછળ લખીએ એટલે ત્રણ એક્સ ઓછા ચાર બરાબર ઝીરો એક બરાબર ઝીરો હવે આપણે એક્સની કિંમત શોધીએ તો માઇનસ ચાર બરાબરની આ તરફ જાય તો પ્લસ ચાર એટલે એક્સ બરાબર માઇનસ ચાર આ તરફ જાય તો પ્લસ ચાર ત્રણ છે ગુણાકારમાં આ તરફ જાય તો ભાગાકારમાં એટલે એક્સની કિંમત મળી ચાર છેદમાં ત્રણ એવી રીતે અહીંયા એક્સની કિંમત શોધવી છે પ્લસ એક આ તરફ જાય તો માઇનસ એક તો આ રીતે આપણને એક્સની બે કિંમત મળી એટલે કે શૂન્યોની કિંમત મળી ગઈ હવે આપણે શોધવાનું છે શૂન્યો અને સ ગુણક વચ્ચેનો સંબંધ તો આપણે ફરીથી બહુપતિ લખીશું ત્રણ એક્સ નો વર્ગ ઓછા એક્સ ઓછા ચાર આના અંદરથી આપણે એ બી અને સી ની કિંમત શોધી લઈએ એ એટલે એક્સના વર્ગના આગળ જે સગુણક હોય તેને એ કહેવાય એટલે એ બરાબર ત્રણ બી એટલે એક્સ ના આગળ જે સ ગણક હોય એટલે માઇનસ એક ગણાય અને સી એટલે અચળ પદ એટલે માઇનસ ચાર એ બી અને સી ની કિંમત મળી ગઈ હવે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર તો લખીએ આપણે શૂન્યોનો સરવાળો પેલા શૂન્યોનો સરવાળો શૂન્યોના સરવાળાનું સૂત્ર છે માઇનસ બી છેદમાં એ માઇનસનું માઇનસ બી એટલે માઇનસ એક તો માઇનસ એક લખીશું છેદમાં એ એની કિંમત છે ત્રણ એનો મતલબ કે માઇનસ માઇનસ પ્લસ એટલે માત્ર એક છેદમાં ત્રણ હવે એક છે આ એક એક્સના સગુણ ગણાય એક્સના આગળ જો એક ગણાય એટલે આપણે લખીશું માઇનસ કેમ કે છે માઇનસ તો છે માઇનસ એક્સનો સગુણક એવી રીતે છેદમાં છેદમાં ત્રણ આવ્યું ત્રણ છે x ના વર્ગનો સગુણક છે તો લખીશું x ના વર્ગનો હવે આપણે શૂન્યોનો ગુણાકાર આપણે નો ગુણાકાર છે સી છેદ એ સી એટલે માઇનસ ચાર એટલે ત્રણ ભાગ ન ચાલે આમ આપણો આ દાખલો છે બત્રીસ નંબર નો દાખલો બહુપદી પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ વર્ગ ઓછા દસ એક્સ વધતા સાત ના શૂન્યો આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ગુણિયા બીટા શોધો ખૂબ જ ઇઝી દાખલો છે સૌથી પહેલા આપણને જે બહુપદી આપી છે તે લખીશું એટલે પી ઓફ બરાબર સાત હવે આ જે બહુપદી છે તેના ઉપરથી આપણે એ બી અને સી ની કિંમત મેળવી લઈએ એની કિંમત એટલે કે એક્સ ના વર્ગના આગળ જે સ ગુણો કહે એ ગણાય બી એટલે એક્સ ના આગળ જે હોય એટલે માઇનસ દસ અને C ની કિંમત એટલે અચળ પદ એટલે સાત એ બીસી ની કિંમત આપણને મળી ગઈ હવે આપણે શોધવાનું છે આલ્ફા બીટા અને આલ્ફા ગુણ્યા બીટા સૌથી પહેલા આપણે શૂન્યોનો સરવાળાનું સૂત્ર તો લખીએ આપણે શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળાનું સૂત્ર છે માઇનસ બી છેદમાં એ માઇનસનું માઇનસ બી એટલે માઇનસ દસ છેદમાં એની કિંમત ત્રણ માઇનસ માઇનસ પ્લસ એટલે માત્ર દસ છેદમાં ત્રણ તો આ જે કિંમત મળી દસ છેદમાં ત્રણ એ શૂન્યોના સરવાળાની કિંમત મળી અને આલ્ફા બીટા કોણ છે આલ્ફા બીટા પણ શૂન્યો છે આપણે કર્યું છે શૂન્યોનો સરવાળો એટલે આપણે કેમ કે આ પણ થયું શૂન્ય તો આલ્ફા વત્તા બીટા બરાબર શું મળ્યું આપણને દસ છેદમાં ત્રણ એનો મતલબ આલ્ફા વત્તા બીટાની કિંમત મળી ગઈ હવે આપણે આલ્ફા ગુણ્યા બીટા શોધીએ એનો મતલબ શૂન્યોનો ગુણાકાર તો લખીશું આપણે શૂન્યોનો ગુણાકાર શૂન્યોનો ગુણાકારનું સૂત્ર છે સી છેદમાં એ સીની કિંમત છે સાત એની કિંમત છે ત્રણ ભાગ ન ચાલે એટલે આલ્ફા ગુણ્યા ની કિંમત મળી સાત છેદમાં તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો સાઈન સાઈઠ કોષ વત્તા સાઈન કોષ સાઈઠ ની કિંમત શોધો ખૂબ જ ઇઝી દાખલો છે ચેપ્ટર નંબર આઠ નો આના માટે તમને પેલો કોષ્ટક યાદ હોવું જોઈએ જે સાઈન કોષ ટેન કોષ કો જે ખૂણા હતા જીરો અંશ ત્રીસ અંશ પિસ્તાલીસ તો એ ખૂણાની કિંમત જો તમને યાદ હોય તો આ દાખલો ખૂબ જ ઈઝી અને ખૂબ જ શોર્ટ છે સૌથી પહેલા સાઈન સાહીઠ સાઈન સાહીઠની કિંમતમાં ત્રણ છેદમાં બે તો એ લખીશું અહીંયા ગુણાકાર ગણાય એટલે ગુણિયા કોષ ત્રીસ કોષ કિંમત વર્ગમૂળમાં ત્રણ બે એટલે એ લખીશું ના પ્લસ સાઈન ત્રીસ સાઈન ની કિંમત સાયન એટલે એક છેદ બે

અપૂર્ણાંક બની ગયા અને છેદ સરખા છે એટલે છેદને એક વાર લખાય ઉપર ત્રણ વત્તા એક એટલે ત્રણ વત્તા એક ને એક ચાર થાય છેદમાં ચાર તો છે ચાર એકુ ચાર એટલે જવાબ આવે એક આપણો આ દાખલો પૂરો આઠ નો દાખલો ખૂબ જ ઈઝી છે સૌથી પહેલા આપણે સાબિત કરવાનું છે એટલે બરાબરની જે આગળ જે લખેલું હોય જેને આપણે ડાબી બાજુ કહીશું તે લખીએ તો લખીશું આપણે ડાબી બાજુ ટેન અડતાલીસ અંશ ડાબી બાજુ છે તેના આપણે જવાબ લાવવાનો છે જે જમણી બાજુ છે એટલે એક છે એટલે આપણે એક સાબિત કરવાનું છે આના ઉપરથી ખૂબ જ ઇઝી છે સૌથી પહેલા ચાર વાર ટેન છે જો ટેન અડતાલીસ ટેન તેવીસ ટેન બેતાલીસ ટેન સડસઠ તો આ ચાર માંથી કોઈ પણ બેને ચેન્જ કરવાનું ચેન્જ કરો કાં તો બીજા સોરી કાં તો તો ચોથાને ધારો કે હું છેલ્લા બે ને ચેન્જ કરું છું ચેન્જ કરો એનો મતલબ કે સૂત્ર યાદ હોવું જોઈએ કે ટેન ઠીટા એટલે શું થાય તો કોટ નેવું માઇનસ ઠીટા યાદ રાખવાનું જ્યારે પણ કોઈના પાછળ ખૂણા એવા ખૂણાની કિંમત હોય જે પેલા કોષ્ટકમાં ન હોય એનો મતલબ કે ઝીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને નેવું આ પાંચ ખૂણા ન હોય તો એનો મતલબ કે પછી બીજા સૂત્રો આવે ટેન નેવું માઇનસ ઠીટાવાળા તો અહીં જે કિંમતો છે અડતાલીસ ત્રેવીસ બેતાલીસ સડસઠ તો આ ખૂણાઓ પેલા કોષ્ટકમાં નથી એનો મતલબ કે નેવું માઇનસ ઠીટાવાળા સૂત્રો આવે તો કાં તો પહેલા બીજાને ચેન્જ કરો કાં તો ત્રીજા ચોથાને ધારો કે હું ત્રીજા ચોથાને ચેન્જ કરું છું તો પહેલાં બે તો સેમ આવે ટેન અડતાલીસ અંશ ગુણ્યા ટેન ત્રેવીસ સાઉ હવે ટેન બેતાલીસ એટલે બરાબર શું આવેવું માઇનસ ઠીટા તો આપણે લખીશું અહીંયા કોટ નેવું માઇનસ ઠીટા એટલે ખૂણો અહીંયા ખૂણો છે બેતાલીસ એટલે કોટ નેવું માઇનસ બેતાલીસ તો આપણે આને ચેન્જ કર્યું એવી રીતે આને પણ ચેન્જ કરો ટેન સડસઠ એટલે કોટ નેવું માઇનસ સડસઠ પેલા બેને સેમ રાખો ટેન અડતાલીસ નું ટેન અડતાલીસ કોટ જાય એટલે અડતાલીસ વધે તો કોટ અડતાલીસ કોટ નેવું માંથી સડસઠ જાય તો નેવું માંથી સડસઠ વાત કરીએ તો ત્રેવીસ અંશ હવે જે સરખા સરખા ખૂણા છે એને એક તરફ લખીશું એટલે એક સાથે લખીશું કોટ અડતાલીસ

ઠીટા એટલે ખૂણો અને અહીંયા બંનેના ખૂણા એવી રીતે અહીંયા પણ ટેન કોટ એટલે એક ટેન તેવીસ ગુણ્યા કોટ ત્રેવીસ અહીં હોય ગુણાકાર તો એક તો આ બે પણ એક આવ્યું આ બંનેનું એક આવી એક એકું એક એટલે

સૌથી પહેલા કે છે બે સમકેન્દ્રી વર્તુળ એટલે બે વર્તુળ દોરવાના છે સમકેન્દ્રી સમકેન્દ્રી એટલે એવા વર્તુળો કે બંનેનું કેન્દ્ર એક જ હોય એનો મતલબ કે એકના અંદર એક વર્તુળ આવશે તો કોઈ પણ માપના આપણે દોરી લેવાનો ધારો કે એક વર્તુળ મેં દોરું છું આ એનું છે કેન્દ્ર બીજો વર્તુળ છે મોટો વર્તુળ છે એ એના ઉપર દોરું છું

નાના વર્તુળની જે ત્રિજ્યા છે એને આપણે સીધી દોરવાની આ રીતે તો આ થઈ ગઈ નાના વર્તુળની ત્રિજ્યા નામ આપણે નામ આપી ઓ છે અહીં ધારો કે એ નામ છે પાંચ સેમી એટલે મોટા વર્તુળની ત્રિજ્યા મોટા વર્તુળની જે ત્રિજ્યા છે તે આપણે આ રીતે દોરવાની તો આ થઈ ગઈ ઓ અને નામ આપીએ આપણે બી તો આ ઓ બી છે મોટા વર્તુળની ત્રિજ્યા ઓ છે નાના વર્તુળની ત્રિજ્યા નાના વર્તુળની ત્રિજ્યા ત્રણ સેમી છે મોટા મોટા વર્તુળની વર્તુળની જે ત્રિજ્યા છે 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 એ સેમી પછી કે જીવા નાના વર્તુળને સ્પર્શે છે મોટા વર્તુળની જીવા દોરવાની એવી જીવા દોરવાની કે નાના વર્તુળને ટચ કરે તો આપણે આ રીતે દોરીશું તો આ થઈ ગઈ મોટા વર્તુળની જીવા જે નાના વર્તુળને જો અહીંયા ટચ કરે છે એ બિંદુ આગળ અહીંયા નામ આપી દઈએ સી તો આ જે બીસી છે એ મોટા વર્તુળની જીવા બની ગઈ આ ઓ એ નાના વર્તુળની ત્રિજ્યા ઓબી છે મોટા વર્તુળની ત્રિજ્યા શોધવાનું છે તેની લંબાઈ શોધ એટલે બીસી શોધવાનું છે મોટા વર્તુળની જીવાની લંબાઈ તો આ રીતે આકૃતિ બને તો તમે જોઈ શકો છો આકૃતિમાં એક કાટકોણ ત્રિકોણ બને છે

એ બી બે વાર ગુણીએ એટલે એ ના ડબલ કરીએ તો આપણને એસી મળી જાય એટલે જીવાનું માપ મળી જશે તો દાખલો ખૂબ જ ઈઝી છે સૌથી આપણે આપણે સૂત્ર પરથી માપ મેળવીશું એના ડબલ કરીશું એટલે આપણને જવાબ મળી જશે સૌથી પહેલા જે આપણને આપેલું છે તે લખી નાખીએ અહીં લખીએ કે ત્રિકોણ ઓ માં આ જે ઓ એ છે એના અંદર ઓ બરાબર ત્રણ સેમી ઓ બરાબર પાંચ સેમી અને એ આપણે શોધવાનું છે તો એ બરાબર શોધવાનું છે અને બીસી પણ શોધવાનું છે ને બીસી બરાબર પણ શોધવાનું છે સૌથી પહેલા આપણે લખીશું ત્રિકોણ ઓ માં પાયથાગોરસના નિયમ મુજબ વર્ષનો નિયમ આ કાટકોણ ત્રિકોણના ઉપરથી કર્ણનો વર્ગ બરાબર બાકીની બે સરવાળો કર્ણનો સરવાળો કર્ણ છે માપ છે પાંચ એટલે પાંચ નો વર્ગ ઓ એનું માપ છે ત્રણ એટલે ત્રણ નો વર્ગ એ આપણે શોધવાનું છે એટલે એ બી ના વર્ગમાં એ ના વર્ગ પાંચનો વર્ગ પચીસ થાય ત્રણનો વર્ગ નવ થાય એ નો વર્ગ એની જગ્યાએ નવ પ્લસમાં છે આ તરફ આવે તો માઇનસમાં પચીસ ઓછા નવ બરાબર એ બીનો વર્ગ પચીસમાંથી નવ જાય તો સોળ સોળ બરાબર એ વર્ગ વર્ગ આ તરફ આવે તો સોળના ઉપર વર્ગમૂળ થઈ જાય એ નો માત્ર એ વધે આવે સોળનો વર્ગમૂળ ચાર એટલે એ બી બરાબર ચાર સેમી તો આમ આપણને એ ની કિંમત મળી ગઈ ચાર શોધવાનું છે આપણે અહીંથી આ બાજુ જીવા તો આપણે લખી શકાય કે કે બરાબર જે છે આ જે બી મળ્યું ને એના ડબલ છે એટલે કે બે ગુણ્યા એ બી એટલે તમે એ ના ડબલ કરો એ ને તમે બે સાથે ગુણો તો એક બીસી બને જો એ બી એ એટલે આખું બીસી બની જાય

સી એક બિંદુ છે જે પાયા થી ત્રીસ મીટર દૂર છે આ જે બિંદુ છે સી અને આ છે ટાવરની ટોચ તો આ બંને વચ્ચે જે ખૂણો બને છે આ બાજુ તે છે ત્રીસ નો ખૂણો શોધવાનું છે તેની લંબાઈ એટલે કે ટાવરની લંબાઈ એટલે એ નું માપ શોધવાનું છે તો આ રીતે સૌથી પહેલા તમારે આકૃતિ બનાવી લેવાની હવે આપણે આકૃતિનું વર્ણન લખીશું કે અહીં એ બી ટાવર છે બીસી નું માપ છે બીસી બરાબર ત્રીસ મીટર ખૂણો સી નું માપ છે ખૂણો સી બરાબર એટલે ઠીટા ગણાય એટલું માપ છે ત્રીસ અંશ શોધવાનું છે આપણે એ બી નું માપ સૌથી પહેલા જે ખૂણો આપે ને ખૂણાથી જોવાનું જે શોધવાનું છે એ બાજુ જેનું માપ આપેલું છે એ બાજુ ખૂણો છે એટલે એટલે ખૂણાથી ખૂણાથી શોધવાનું છે થઈ આ બાજુ અને આપણને માપ આપેલું છે સી એટલે પાસેની બાજુ તો ખૂણાથી સામેની બાજુ શોધવાની છે ખૂણાથી પાસેની બાજુનું માપ આપેલું છે તો હવે કયું સૂત્ર આવે કે જેમાં સામેની બાજુ હોય અને પાસેની બાજુ હોય તો ટેન આપણે લખીશું કે ખૂણો ને ખૂણાની કિંમત આપણને તીસ આપી છે જુઓ સી એટલે ઠીટા બરાબર ત્રીસ તો આપણે ટેન તીસ લખીશું સામેની બાજુ એટલે એ ગણાય પાસે ની બાજુ એટલે બીસી ગણાય ટેન તીસ કરો પેલું તો કિંમત આવે એક છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર છેદમાં બીસી બી સી ની કિંમત છે એ બી શોધવાનું છે બીસી છેદમાં છે બરાબરની યા જાય એટલે ત્રીસ એક છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર એ બી તમે કહેશો કે જવાબ આવી ગયો તો જવાબ આવી ગયો પણ એક ગણિતનો નિયમ છે કે ક્યારે પણ છેદમાં વર્ગમૂળની નિશાની ના હોવી જોઈએ જ્યારે અહીંયા જુઓ છેદના અંદર છેદમાં આવે છે છે તો દૂર કરવું કેવી રીતે તો દૂર કરવા માટે છેદનું સમયીકરણ કરવું પડે જે ધોરણ નવમાં આવતું હતું ના યાદ હોય કંઈ વાંધો નહીં સિમ્પલમાં શું કરવાનું જે અંશ છેદ છે એ લખી દેવાનું તીસ છેદમાં વર્ગમૂળમાં ત્રણ આપણે છેદને એટલે છેદમાંથી દૂર કરવાનું છે વર્ગણું ત્રણ એટલે આ વર્ગમૂળની નિશાની દૂર કરવાની છે એનો મતલબ છેદનું સમયીકરણ કેવી રીતે છેદમાં જે સંખ્યા હોય આ જે આપણને મળી કિંમત એ તો લખી જ દેવાની એના પછી છેદમાં જે સંખ્યા હોય એ સંખ્યાને એક અંશ અને છેદમાં ગુણીશું એટલે ગુણ્યા કરીને અંશમાં વર્ગમાં ત્રણ છેદમાં પણ વર્ગણું ત્રણ બરાબર એ બી તો છે

બે વાર આવ્યો અને બંનેદમાં ત્રણ ભાગ ચાલે છે ત્રણે દાન ત્રીસ થાય એટલે દસ વર્ગમૂળમાં ત્રણ મીટર તો આમ આપણો દાખલો પૂરો થાય જોઈએ સાડત્રીસ સ્તંભનો દાખલો વાય અક્ષ એ બિંદુઓ પાંચ માઇનસ છ અને માઇનસ એક માઇનસ ચાર ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો ખૂબ જ ઇઝી દાખલો છે સાતમા પ્રકરણનો દાખલો છે સૌથી આપણને એક રેખાખંડ આપ્યો છે એટલે કે રેખાખંડ દોરીશું આપણે જેના બે અંત્ય બિંદુ એ અને બી નામ આપી દઈએ અને આ એ અને બી ના બિંદુના યામ પણ આપેલા છે જુઓ વાય અક્ષ એ બિંદુઓ પાંચ માઇનસ છ એટલે આ એ ના યામ ગણાય માઇનસ એક માઇનસ ચાર એટલે બની ગયું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો એટલે કે કોઈ બિંદુ હશે અહીંયા પી નામનું તો આ પી બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે ગુણોત્તર એટલે કે એમ વન એમ ટુ એટલે આપણે આ એમ વન શોધવાનું છે અને એમ ટુ શોધવાનું છે આ બંને આપણે શોધવાનું છે ચલો આટલું ખબર પડી ગઈ હવે એક બીજી વસ્તુ આપી છે વાય અક્ષ જ્યારે પણ રકમમાં વાય અક્ષ આપે એનો મતલબ કે એક્સની કિંમત ઝીરો થાય અને જ્યારે એક્સ અક્ષ આપે તો વાયની કિંમત ઝીરો તો આ જે પી બિંદુ છે જેના યામ એક્સ વાય હોય

તો જેની કિંમત આપે ને એનું સૂત્ર લખવાનું અહીંયા છે જો એક્સની કિંમત મળી ગઈ ઝીરો તો એક્સની કિંમત એટલે આપણે માત્ર એક્સ વાળું એટલે એક્સનામ એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન એમ ટુ બસ આટલું જ સૂત્ર મૂકીશું અને આપણને એમ વન અને એમ ટુની કિંમત મળી જશે સૌથી પહેલાં આપણે એની બી બિંદુ છે એટલે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ મળી જાય એ એટલે આ એક્સ વન ગણાય વાય વન ગણાય બી એટલે એક્સ ટુ અને વાય ટુ અને x ની કિંમત છે આપણી પાસે 0 લખીએ સૂત્ર આપણે x ના યામ x ના યામ બરાબર m1 x2 m2 x1 છેદ માં m1 m2 x ના યામ x ને x ના યામ ની કિંમત કેટલી છે 0 તો 0 લખીશું બરાબર m1 શોધવાનું છે ગુણ્યા x2 x2 ની કિંમત છે -1 m2 શોધવાનું છે છે બરાબરની આ તરફ જાય તો ગુણાકારમાં પણ અહીંયા ગુણાકારમાં કોણ છે ઝીરો છે એટલે એમ વન વત્તા એમ ટુ અહીંયા જાય ગુણાકારમાં એટલે ઝીરો સાથે ગુણાકાર થાય तो कोई भी संख्याનો ગુણાકાર જો 0 સાથે થાય તો જવાબ 0 આવે એટલે m1 બતા m2 નો ગુણાકાર 0 સાથે એટલે જવાબ 0 થઈ જાય તો આ 0 થઈ ગયો આ बाजू માત્ર વધે m1 * तो तो 1 તો -f1 કેમ કે જો અહીંયા માઈનસ છે તો -1m1 m1, m1 * 1 એટલે -1m1 + m2 * 5 + m2 * 5 એટલે 5m2 છેદમાં છેદમાં આવે કશું ન આવે કેમ કે છેદમાં જે એમ વન વધતા એમ ટુ હતું એનો ગુણાકાર આપણે ઝીરો સાથે કર્યો જવાબ ઝીરો થઈ ગયો એટલે છેદમાં આવે કશું ન આવે માઇનસ એમ વન છે એને બરાબરની આ તરફ લઈ જઈએ તો પ્લસ એક એમ વન થઈ જાય તો આ બાજુ આવે એટલે એક એમ વન થઈ જાય પ્લસમાં આ બાજુ વધે પાંચ એમ ટુ હવે આપણે એમ વન એમ ટુ ને એક તરફ સંખ્યાને એક તરફ તો એમ વન તો છે એમ ટુ ગુણાકારમાં છે આ તરફ આવે તો છેદમાં આ તરફ પાંચ છે કિંમત મળી ગઈ તો લખાય એમ એમ વન જે જોઈએ આડત્રીસ નંબર દાખલો એક સમાંતર શ્રેણીમાં એ બરાબર બે ડી બરાબર આઠ એસ બરાબર નેવું આપેલ હોય તો એન અને એ એન શોધો હવે આ દાખલો જે નવી ગાલા અસાઇમેન્ટ છે તેના અંદર થોડી મિસ્ટેક છે ત્યાં આપણને ની જગ્યાએ એલ આપ્યું છે તો તમે જો તમે એલ બરાબર આઠ મૂકીને જો દાખલો ગણશો તો જવાબ નહીં આવે પાછળ જવાબ સાચો આપ્યો છે પરંતુ અહીંયા ડીની કિંમત છે આ એની નથી આ દાખલો ચોપડીનો છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો અથવા પાંચ પોઈન્ટ ત્રણનો તો ચેક કરીશું આપણને એની કિંમત આપી છે ડીની કિંમત આપી છે એસએનની આપી છે અને એન અને એ એન શોધવાના છે સૌથી પહેલા આપણે એન શોધીએ તો કિંમત આપી છે એસ એનની તો જેની કિંમત આપી છે તેના સૂત્રના મદદથી આપણે એનની કિંમત આપણે શોધીએ હવે એસનના બે સૂત્ર છે એક વાળું અને જે બીજું છે હવે અહીંયા એલની કિંમત નથી એટલે આપણે પહેલું સૂત્ર છે તે મૂકીશું તો લખીએ આપણે એસેન બરાબર એન છેદમાં બે મોટા કાઉસમાં ટુ એ

એન નો ગુણાકાર માત્ર આઠ એન નો વર્ગ ઓછા ચાર એન એકસો બરાબરની આ તરફ જાય તો માઇનસ એકસો એસી બરાબર ઝીરો તો આમ આપણને એક દ્વિગાત સમીકરણ મળી ગયું હવે આના અંદર તમે જોઈ શકો છો 8 6 4 6 ને 180 છે એનો મતલબ 4 થી ભાગ ચાલશે જો તમે 4 થી ભાગ ચલાવો તો આપણે લખીએ કે 4 વડે ભાગતા 4 વડે ભાગતા 4 વડે આપણે ભાગીએ 8n² - 4n - 180 આને પણ 4 વડે ભાગીએ આને પણ 4 વડે ભાગીએ આને પણ 4 વડે ભાગીએ 4 2 8 થાય 4 4 કેન્સલ 45 * 4 = 180 થાય એટલે હવે જે આપણને સમીકરણ જે મળે વર્ગ તો આ આપણને સમીકરણ મળી ગયું દ્વિઘા સમીકરણ હવે આપણે આના શોધીશું શૂન્યો એટલે બીજ શોધીશું તો હવે આપણને આવડે ત્રણ પદ છે પહેલું પદ છેલ્લા પદનો કરવાનો ગુણાકાર છેલ્લા પદમાં પિસ્તાલીસ પહેલા પદમાં બે પિસ્તાલીસ દુ નેવું એટલે નેવું ના આપણે એવા ભાગ પાડીએ કે કરીએ ગુણાકાર તો નેવું આવે અને કરીએ બાદ બાકી તો એક આવો જોઈએ કેમ કે એના આગળ એક છે તો દસ નવ્વા નેવું થાય અને દસમાંથી નવ બાદ થાય તો એક વધે પરંતુ આપણે માઇનસ એક લાવું છે એટલે મોટી સંખ્યાને માઇનસ નાની સંખ્યાને પ્લસ તો એનો મતલબ કે હવે આપણે માઇનસ એનની જગ્યાએ માઇનસ દસ એન વત્તા નવ એન મૂકીશું તો લખીએ આપણે બે નો વર્ગ ઓછા એન ઓછા પિસ્તાલીસ બરાબર ઝીરો આ સમીકરણ આપણને આપેલ છે હવે આપણે માઇનસ એનની જગ્યાએ દસ એન નવ એન મૂકીશું તો બે નો વર્ગ એની જગ્યાએ માઇનસ દસ એન પ્લસ નવ એન માઇનસ પિસ્તાલીસ બરાબર ઝીરો ત્રણ પદના ચાર પદ બની ગયા બે બે ની પેર બનાવીએ આ બંનેના અંદર કોમન નીકળે બે અને એન કેમકે એન તો છે બંનેના અંદર અને બે પણ નીકળશે કેમકે બે ના ઘડિયામાં દસ આવે કાઉસમાં અહીં માત્ર એન વધે ઓછા બે ને ગળિયામાં દસ ક્યારે આવે તો બે પંચા દસ પ્લસ છે એટલે પ્લસ થોડી જગ્યા છોડીને કાઉસ જે છે તે લખી દઈશું આ જે કાઉસ છે એન ઓછા પાંચ બરાબર ઝીરો આ બંનેમાં જોવાનું શું ખૂટે છે અહીંયા એન છે અહીંયા નવ એન છે નવ નથી અહીંયા એટલે નવ લખી દઈશું પાંચ બરાબર ઝીરો બે એન વત્તા નવ બરાબર ઝીરો એનની કિંમત શોધવી છે તો એન બરાબર માઇનસ પાંચ આ તરફ જાય તો પ્લસ પાંચ તો એક એનની કિંમત મળી પાંચ અહીંયા એનની કિંમત શોધવી હોય પ્લસ નવ આ તરફ જાય તો માઇનસ નવ બે ગુણાકારમાં તો છેદમાં બીજા એનની કિંમત મળી માઇનસ નવ છેદમાં બે હવે યાદ રાખવાનું કે એન એન એટલે પદોની સંખ્યા ક્યારે પણ પદોની સંખ્યા માઇનસમાં ના હોય અપૂર્ણાંકમાં ન હોય એનો મતલબ કે આ જવાબ શક્ય નથી એનો મતલબ કે એનની આપણને કિંમત મળી પાંચ તો આ એન આપણને મળી ગયું શોધવાનું છે એ એન ખૂબ જ ઈઝી છે તો n નું આપણે સૂત્ર મૂકીશું એન બરાબર પાંચ એની કિંમત છે બે એનની કિંમત પાંચ ઓછા એક ની કિંમત છે આઠ એ પાંચ બરાબર બે બે પાંચમાંથી એક જાય તો ચાર ગુણ્યા આઠ તો છે